કીમ પોલીસને બાતમી મળી હતી કે કુરસદ ગામની સીમમાં આવેલ ભાતીશ્રી મંદિર સામેના તબેલાની આડમાં એક ફેક્ટરીમાં મેહુલ ગોપાલ પટેલ નામનો વ્યક્તિ માપુલિન તેલનું બનાવટી ઘીમાં ભેળસેળ કરી કામધેનુ શુદ્ધ ઘીના નામથી પેકિંગ કરી બહાર વેચી લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યો છે. શ્રેન્દરગઢ કીમ પોલીસે કુરસદ ગામના તબેલામાં છાપો મારી દેશી ઘી માપુલિન તેલ સહિતનો સામાન મળી રૂપિયા 14.37 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ગ્રામ્ય જિલ્લાના કીમ પોલીસ સ્ટેશનને આધારભૂત બાતમી મળેલી કે કુરસદ ગામ છે ત્યાં ગાયોના તબેલાના આડમાં બનાવટી ઘી છે એ બનાવવાનું કારખાનું ચાલી રહેલું છે. આ બાતમી આધારે હકીકત છે વેરીફાઈ કરી અને સદરુ જગ્યાએ પોલીસ દ્વારા રેડ કરતા એક ઈસમ કે જેનું નામ મેહુલભાઈ ગોપાલભાઈ પટેલ મૂળ સાવરકુંડલાના રહેવાસી છે અને હાલ મોટા વરાસા રહી રહેલ છે, તેઓ જે છે એ આ તબેલાની આડમાં બનાવટી શુદ્ધ ઘી બનાવવાની ફેક્ટરી છે એ ચલાવી રહેલ છે. અને એ જે રેડ છે એ રેડ દરમિયાન ફૂડ ઇન્સ્પેક્ટરને પણ સાથે રાખવામાં આવેલા અને એ તપાસ કરતા સદરુ જગ્યાએથી કુલ 1072 જે બોટલો છે 1 કિલોની શુદ્ધ ઘીની જેની અંદર બનાવટી ઘી છે એ રાખવામાં આવેલું હતું એ મળી આવેલી છે. અને પામોલિન તેલના ડબ્બા એ બનાવવાની સામગ્રી અને એની અંદર ભેળસેળ કરવાનો જે એસેન્સ છે એ તમામ વસ્તુઓ એ ઉપરાંત મશીન અને એને લગતી જે કંઈ એસેસરીઝ છે એ તમામ વસ્તુ છે પોલીસ દ્વારા હાલ કબજે લેવામાં આવેલ છે. ટોટલ 14,37,000નો મુદ્દામાલ છે એ પોલીસે હાલ કબજે કરેલ છે, જાણવાજોગ દાખલ કરવામાં આવેલી છે. અને ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા આજે ઘી છે બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ છે અને તેમ છતાં વધુ તપાસ અર્થે આના સેમ્પલો લઈ અને FSL ખાતે મોકલવામાં આવેલા છે. હાલ આ જે મુદ્દામાલ છે એ સીઝ કરવામાં આવેલો છે અને FSL રિપોર્ટ આવે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. વધુમાં જે તપાસ કરતા જે હાલના જે સકમંત છે ગોપાલભાઈ મહુલભાઈ ગોપાલભાઈ પટેલ એને પૂછપરછ કરતા અને તપાસ કરતા આ જે વ્યક્તિ છે જીઓ માર્ટ એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર છે આ જે ઘીના જે ઓર્ડર્સ છે એ મેળવી અને આ જે નકલી ઘી છે એને શુદ્ધ ઘી તરીકે બતાવી અને લોકોને વેચતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં ખુલવા પામેલું છે.